ई लर्निंग गुजरात चैनल में आपनो हार्दिक स्वागत छे। धोरण 12 आंकड़ाशास्त्र चैप्टर नंबर 2 सुरेख सहसंबंध। सहसंबंध संबंधनो मतलब शुं छे? संबंध के छे बे वस्तु बे व्यक्ति होय तो संबंध अस्तित्वमां आवे, बराबर। એટલે અહીં આપણે બે ચલનો સંબંધ જોવાનો છે। બહુ ચેપ્ટર બહુ સહેલું છે, કારણ કે બીજું ચેપ્ટર આવશે તો ત્રીજું ચેપ્ટર પણ આવડી જશે, બીજા ચેપ્ટર પર ત્રીજું ચેપ્ટર ડિપેન્ડ છે અને ત્રીજા ચેપ્ટર પર ચોથું ચેપ્ટર ડિપેન્ડ છે। મતલબ કે ભાગ એકમાં બીજું ત્રીજું ને ચોથું એક બીજા ચેપ્ટર પર એ આધારિત છે। આ ચેપ્ટરના ગુણ ભાગ 12 માર્ક્સ છે, એમાં એક વિકલ્પ આવશે, એક સવાલ જવાબ આવશે, બે ગુણનો એક દાખલો અથવા થિયરી આવશે, ત્રણ ગુણમાં પણ દાખલો આવશે અને પાંચ ગુણમાં એક દાખલો આવશે। ટૂંકમાં ભાગ એકમાંથી પાંચ પાંચ માર્ક્સના ચાર દાખલા પૂછાવવાના છે। ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 એ તમારો એફ સેક્શન જે છે 20 માર્ક્સનો એ આની અંદર સંકળાયેલું છે। જોઈએ કે ભાઈ એક વિકલ્પ, એક ટૂંકો પ્રશ્ન, બે ગુણનો દાખલો અથવા એક થિયરી, ત્રણ ગુણનો દાખલો અને પાંચ ગુણનો દાખલો। ચાલો સહસંબંધ, સહસંબંધ કોને કહેવામાં આવે છે? તમે તમને અગાઉ પણ કીધું કે બે વસ્તુ કે બે ચલ આપણી પાસે હોવા જોઈએ, કે ભાઈ જેમની આવક વધારે હોય તેનો ખર્ચો પણ વધારે હોય, બરાબર। જેની આવક ઓછી હોય તેનો ખર્ચ પણ ઓછો હોય, એટલે આવક અને ખર્ચ આ કેવા પ્રકારના છે? બે ચલ છે। એટલે જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય કારણને લીધે, પ્રત્યક્ષ અથવા પરોક્ષ કાર્ય કારણને લીધે એક સાથે ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહી શકાય। મેં તમને હમણાં કીધું કે આવક અને ખર્ચ આ બે ચલ, બરાબર। તો કે જેમની આવક વધારે હોય તેનો ખર્ચ વધારે હોય, જેમની આવક ઓછી હોય તેનો ખર્ચ ઓછો હોય। એટલે દાખલા તરીકે વ્યક્તિની આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો કિંમત સાથે સંકળાયેલું છે, તો આ બે ચલ વચ્ચે કેવો સંબંધ છે? કાર્યકારણનો સંબંધ છે, અને એ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એમાં ફેરફાર થતો હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે। એટલે એ બહુ મહત્વનો મુદ્દો છે, કાર્યકારણ। આ જે કાર્યકારણ એટલે શું? પરીક્ષામાં પૂછાય છે કાર્યકારણ નો સહસંબંધ એટલે શું? લખે છે કાર્યકાળ નો સંબંધ સંબંધિત બે ચલ પૈકી, બે સંબંધિત ચલ તો હોવાને સંબંધિત બે ચલ પૈકી એક ચલની કિંમતમાં વધારો કે ઘટાડો થાય। વધારો થાય તો બી ચાલે, ઘટાડો થાય તો બી ચાલે, કે વધારો કે ઘટાડો થાય ત્યારે બીજા ચલની કિંમતમાં પણ વધારો કે ઘટાડો થાય તો તે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એમ કહી શકાય। કે ભાઈ ચલની કિંમત વધે તો બીજા ચલની કિંમતમાં વધારો બી થાય તો બી ચાલે, ઘટાડો થાય તો પણ ચાલે, બરાબર। તો તે બે ચલ વચ્ચે કેવો સંબંધ છે? કાર્યકારણનો સંબંધ છે। પણ જો બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ ન હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહી શકાય નહીં, બરાબર। કાં તો એક જ દિશામાં ફેરફાર થતો હોય, કાં તો વિરુદ્ધ દિશામાં પણ ફેરફાર થાય, એક ચલની કિંમતમાં ફેરફાર થાય તો સંબંધિત બીજા ચલની કિંમતમાં પણ ફેરફાર થતો જોવા મળતો હોવો જોઈએ, બરાબર। સુરક્ષા સંબંધ, સહસંબંધ જોઈ ગયા, હવે એને તમે આલેખની અંદર મૂકી અને સંયુક્ત જોડને તમે એ કિંમત જોડો છો તો તેને એ સુરક્ષા સંબંધ કરી કહેવાય। બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવી અને તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખ રેખા પર હોય
અથવા ખૂબ જ નજીક હોય ત્યારે તેવા બે ચાર વ્યક્તિઓ સંબંધ છે સુરક્ષા મતલબ કે એને આલેખ પત્ર પર દર્શાવવામાં આવે અને એક જ રેખા પર અથવા ખૂબ નજીક એક સુરેખા પર હોય તો તે બે ચાર વચ્ચે કેવો સંબંધ છે સુરક્ષા સંબંધ છે એમ કહી શકાય. જોઈએ કે ભાઈ સહસંબંધના પ્રકાર કેટલા, આ ત્રણ માર્ક્સની થિયરીમાં પૂછી શકાય. સુરક્ષા સંબંધના પ્રકાર જે છે તેમાં તમારે યાદ રાખવાનું કે પાંચ પ્રકાર છે. સંપૂર્ણ ધન, સંપૂર્ણ ઋણ, અંશત ધન, અંશત ઋણ અને સહસંબંધનો અભાવ. બરાબર, સંપૂર્ણ ધન તો એ આર બરાબર એનો જવાબ એક આવે. સંપૂર્ણ ઋણ તો એનો આર સહસંબંધનો જવાબ માઇનસ એક આવે. અંશત ધન અથવા આંશિક ધન તો આર બરાબર ઝીરો થી મોટો અને એક થી નાનો. આંશિક ઋણ સહસંબંધ તો માઇનસ એક થી નાનો ઝીરોની વચ્ચે, માઇનસ એક અને ઝીરોની વચ્ચે, એટલે આ માઇનસ એક થી મોટો આવે અને ઝીરોથી નાનો, એટલે એ આંશિક ઋણ સંબંધ. અને સહસંબંધનો અભાવ હોય તો સહસંબંધનો આર બરાબર શું આવે, શૂન્ય આવે. અહીંયા મેં પાંચ આકૃતિ દોરેલી છે. પાંચે પાંચ આકૃતિ બહુ સહેલી છે. અગિયારમાં ધોરણની અંદર તમે એક માંગની આકૃતિ શીખી ગયા અને એક પુરવઠાની આકૃતિ શીખી ગયા. આ પહેલી જે આકૃતિ છે એ તમારી પુરવઠાની આકૃતિ છે અને આ જે આકૃતિ છે ત્રીજી આકૃતિ એ તમારી માંગની આકૃતિ છે. પુરવઠાની આકૃતિ તમને ખ્યાલ છે કે ભાઈ ડાબી બાજુ નીચેથી જમણી તરફ ઉપર જતી હોય, બરાબર, તો એ તમારી પુરવઠાની રેખા થાય. અને ડાબી જમણી બાજુ ઉપરથી ડાબી તરફ નીચે જતી રેખા પર હોય તો એ કેવું છે ને, તમારું માંગણી રેખા બની જાય. તો જોઈએ આપણે સહસંબંધના પ્રકારમાં સંપૂર્ણ ધન સહસંબંધ. તો જોઈએ, જો વેકીના આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને આ સુરેખા ડાબી બાજુ નીચેથી બરાબર જમણી તરફ ઉપર જતી હોય તો અને એ એક જ રેખામાં બધા જ બિંદુઓ અસ્તિત્વમાં આવી જાય તો તેને કેવું કહેવામાં આવે, સંપૂર્ણ ધન. દાખલા તરીકે આને આપણે દોરી લઈએ લાઈનિંગ, તો એક જ રેખા ડાબી બાજુ નીચેથી જમણી તરફ ઉપર જતી છે, બરાબર, અને તે કેવો છે, આર બરાબર એક થાય. તો આ કેવી આપણું છે, સંપૂર્ણ ધન. તમારે યાદ રાખવાનું કે ડાબી બાજુ નીચેથી જમણી તરફ ઉપર જતી રેખા પર તમામ બિંદુ અસ્તિત્વમાં આવે તો તે બે ચાર વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે. એ જ રીતે આંશિક ધન સંબંધ, જો વિકિરણ આકૃતિ પરના બધા જ બિંદુઓ સુરેખા પર ન હોય પરંતુ સુરેખાની આસપાસ હોય અને તે ડાબી બાજુ નીચેથી જમણી તરફ ઉપર જતી હોય પરંતુ તે દિશાની આજુબાજુ પણ બિંદુ હોય, જો અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, અને આ તમારે જો દોરવામાં આવે તો અહીંયા બધા બિંદુઓ છે તો તે બે ચાર વચ્ચે કેવો સહસંબંધ છે, આંશિક ધન સહસંબંધ એમ કહે. અને જ્યાં આર બરાબર તો ઝીરો થી મોટો અને એક થી નાનો તરીકે ઓળખવામાં આવે. સંપૂર્ણ આકૃતિમાં બધા જ બિંદુ એક જ સુરેખા પર અને જમણી બાજુ ઉપરથી ડાબી તરફ નીચે જતી રેખા પર તમામ બિંદુઓ અસ્તિત્વમાં આવે તો તે બે ચાર વચ્ચે કેવો સંબંધ છે, સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એમ કહી શકાય. અહીંયા જોવાની આકૃતિ જો જોઈ લો, ડાબી બાજુ ઉપરથી જમણી તરફ નીચે જતી રેખા પર તમામ બિંદુઓ અસ્તિત્વમાં આવે તો તે બે ચાર વચ્ચે કેવો સહસંબંધ છે, એ સંપૂર્ણ ઋણ સંબંધ છે. અને તેનો જવાબ કેટલો આવે, માઇનસ એક અથવા ઋણ એક તરીકે ઓળખાવી શકાય છે. આંશિક ઋણ સહસંબંધ, બરાબર, આંશિક ઋણ સહસંબંધ, જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ સુરેખાની આસપાસ હોય તો તે સુરેખા કાંથી ડાબી બાજુ એ જમણી બાજુ ઉપરથી ડાબી તરફ નીચે જતી રેખાની આસપાસ પણ જો વેર વિખેરાયેલો હોય તો તે બે ચલ વચ્ચે કેવો સહસંબંધ છે,
એ આંશિક ઋણ સહસંબંધ તરીકે એનો જવાબ માઇનસ એક થી મોટો ને ઝીરો છે નાનો આવી શકે છે એટલે આંશિક અહીંયા તમે જોશો તો કે આની આજુબાજુ પણ એ બિંદુ બે વિખેરાયેલા છે તો આ તો થશે તમારે આંશિક ઋણ સહસંબંધ તરીકે ઓળખાવી શકાય બરાબર ત્યાર પછી છે સહસંબંધનો ભાવ કે ભાઈ વિકિરણ આકૃતિના બધા બિંદુઓ બે વિખેરાયેલા હોય જોઈ લો કોઈ ચોક્કસ આકૃતિ બની શકતી નથી કોઈ ચોક્કસ લીટીમાં તમે એનો અનુવાદ એટલે કોઈ ચોક્કસ ઢાળ એનો બની શકતો નથી તો તે બે ચલ વચ્ચે કેવો છે સહસંબંધનો ભાવ એ બે ચલ વચ્ચે સહસંબંધ નથી એમ કહી શકાય જો વિકિરણ આકૃતિ પરના બધા જ બિંદુઓ બે વિખેર હોય અને કોઈ ચોક્કસ ઢબમાં ન હોય તો બે ચલ વચ્ચે એ સહસંબંધનો અભાવ છે એમ કહી શકાય ત્યાં સહસંબંધ આર બરાબર કેટલો આવે ઝીરો આવે તો આજના લેક્ચરની અંદર તમે જોયું તો સહસંબંધ એટલે શું બરાબર કાર્યકારણનો સંબંધ એટલે શું અને સહસંબંધના પ્રકાર સહસંબંધના પ્રકાર કેટલા જોઈએ આપણે પાંચ સંપૂર્ણ ધન આંશિક ધન સંપૂર્ણ ઋણ આંશિક ઋણ બરાબર અને સહસંબંધનો અભાવ તો આ ચેપ્ટર્સની અંદર એ તમને ગમ્યું હોય તો નીચે અમારી ચેનલને લાઈક શેર અથવા સબસ્ક્રાઈબ કરશો એવી શુભેચ્છા પાઠવું છું થેન્ક યુ